નમસ્કાર મિત્રો જય હિન્દ આજે આપણે જાણીશું કે એસ અને એસ કેટેગરીના જે મિત્રો છે તેમના માટે જાતિ પ્રમાણપત્ર બાબતે એક સમાચાર આવેલા છે જાણીશું સંપૂર્ણ માહિતી શું છે અને વિડીયો અંત તક જોતા રહેજો જેથી તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હો અને રોજેરોજ એસસી એસ ટીની કે અન્ય કોઈ પણ યોજનાઓ છે ભરતીઓના સમાચાર છે તે મેળવવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ નીચે જે લાલ કલરનું આઈકોન દેખાય છે તેના ઉપર ક્લિક કરી નાખજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી તેમને પણ વિડીયો મળી રહે અને એક સારી જાણકારી મળી રહે તો શરૂઆત કરીએ શું છે સમાચાર મિત્રો પ્રથમ તો આ સમાચાર છે એ સંદેશ ન્યૂઝપેપરની અંદર છે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર વીસ એટલે જે મિત્રોને ધ્યાનમાં લેવું હોય તે મિત્રો ધ્યાનમાં લઈ લેજો કઈ તારીખનું ન્યૂઝ પેપર છે તો જાણી લઈએ અલગ રહેતી છૂટા પ્રથમ તો છે કે હવે માતાની જાતિના આધારે પણ સંતાનને એસી એસટી ટી શર્ટી મળશે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પરિપત્ર મોકલ્યો અલગ રહીતી છૂટાછેડા લીધેલા હોય કે સિંગલ મધરના સંતાનોને શરટી મળશે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરી રાજ્ય સરકારે તાજેતરમાં એક નોટિફિકેશન જાહેર કર્યું છે જે મુજબ હવે માતાની જાતિના આધારે પણ સંતાનને એસસી એસટીનું પ્રમાણપત્ર મળશે એસસીને એસટી સમાજમાંથી આવતી મહિલા અલગ રહેતી હોય છૂટાછેટા લીધા હોય કે સિંગલ મધર હોય તો તેમના સંતાનોને માતાની જાતિના આધારે જાતિ પ્રમાણપત્ર આપવા માટે તમામ કલેક્ટર અને સામાજિક ન્યાય અધિકૃતા વિભાગને આદેશ કરાયો છે મિત્રો આ જિયા હાલ મારી પાસે નથી આવ્યો પણ જ્યારે જીઆર આવશે ત્યારે હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં એ જીઆર મૂકી દઈશ હાલમાં ફક્ત ન્યૂઝ પેપરના સમાચાર આવેલા છે ગુજરાતમાં અત્યારે તમામ અત્યારે માત્ર પિતાની જાતિના આધાર ઉપર સંતાનોને જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે જો કે હવે કેન્દ્ર સરકારના સામાજિક અને ન્યાય સશક્તિકરણ મંત્રાલય દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પરિપત્ર મોકલ્યો છે આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ બાળક તેની માતાની જાતિના વાતાવરણમાં ઉછેર્યું હોય અને તે સમુદાયના અન્ય સભ્યોની જેમ વંચિતતા અપમાન સહન કરવું પડ્યું હોય તો તેને આવી અલગ રહેતી ડિવોર્સી કે સિંગલ મધરના સંતાનને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે છે એ લાભ મળવાપાત્ર થાય છે તો મિત્રો આ હતા સમાચાર તો લગભગ તમને સમાચાર ઉપયોગી બન્યા છે તો તમે મિત્રો મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી બીજા લોકોને પણ ઉપયોગી બની શકાય તમે તમારા સમાજના જે વોટ્સઅપ ગ્રુપો છે તેમાં પણ વિડીયો શેર કરી શકો છો કે જે પણ આવી બહેનો છે એ બહેનોને તમે ઉપયોગી બની શકો તો વિડીયો કેવો લાગ્યો તેની કોમેન્ટ કરતા રહેજો અને કોઈ પણ સુધારા હોય તો ચોક્કસ કોમેન્ટ કરતા રહેજો તો મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ આભાર આભાર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત